एक बात आपનું સ્વાગત છે અમદાવાદમાં બે દિવસ બાદ ફરી આવશે ભૂપેન્દ્ર યાદવ 15 તારીખે મરનારી ધારાસભ્યોની બેઠકમાં તેઓ હાજર રહેશે 2022 ની ચૂંટણીમાં કામે લાગી જવા માટે તેઓ સૂચના આપશે ભૂપેન્દ્ર યાદવ ફરી શરૂ કરશે જિલ્લા સ્તરનો પ્રવાસ તો જિલ્લા સ્તરની જે સ્થિતિ છે તેનું ચિતાર મેળવશે યાદવ 2022 ની આખરી રણનીતિ તૈયાર કરતા પહેલા જ પ્રવાસ તો ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિને લઈને રણનીતિ ઘડવામાં આવશે आंगेज अपडेट मेरे संवाददाता मयूर पास थी जी मयूर भूपेन्द्र यादव फरी गुजरात तेमनो प्रवास नक्की थयो छे बे दिवस मंत्रणा करी छे मंत्रीओ साथे नेताओ साथे वातचीत करी छे अने हवे ज्यारे एक तरफ मंत्रिमंडळनु विस्तरण पण थवानुं छे अने बीजी तरफ 2022 नी रणनीति पण नक्की थई रही छे जी बिल्कुल संध्या भूपेन्द्र यादव ए बे दिवस गुजरात प्रवास आवेला था आम तो तेमनो प्रवास छे ते त्रण दिवस नक्की थयेलो हतो परंतु तेमने एक दिवस प्रवास पोतानो टूंकावी दीधेलो छे ने हवे फरी तेओ 15 तारीखे आववाना छे 15 तारीखे धारासभ्योनी जे बैठक छे तेनी अंदर पण तेओ सामिल थवाना छे अने त्यार बाद तेओ तबक्कावार गुजरातना जुदा जुदा जिल्लाओ छे तेनो प्रवास करशे हवे विधानसभानी जे चूंटणी छे 2022 तेनी अंदर वर्ष दिवस बाकी छे त्यारे भारतीय जनता पार्टीए जे तैयारीओ छे तेनो प्रारंभ करी दीधेलो छे जे रीते गुजरात प्रवासे आवेला हता नेताओ साथे मळेला हता 25 થી વધુ જુદા જુદા સિનિયર નેતાઓ સાથે તેમણે મુલાકાત કરેલી હતી અને ત્યારબાદ હવે સમગ્ર રિપોર્ટિંગ છે તે હાઈકમાન્ડને આપવામાં આવશે અને ત્યારબાદ મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તે નિશ્ચિત છે આવનારા દિવસોની અંદર મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તે થવાનું છે ત્યારબાદ ભૂપેન્દ્ર યાદવ એ સંગઠન સાથે મળી અને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ છે તેમની મુલાકાત લેશે ત્યાંની રાજકીય પરિસ્થિતિ જાણશે અને તે પ્રમાણે 2022 જે રોડ મેપ છે તે તૈયાર કરવામાં આવશે તે પ્રમાણે સ્ટ્રેટર્જી ઘડવામાં આવશે ખાસ કરી અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી છે તે અનું વર્ચસ્વ એ ક્યાંક ને ક્યાંક થોડે અંશે વધુ જોવા મળી રહેલું છે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હતી તેની અંદર સુરતની અંદર આમ આદમી પાર્ટી જે રીતે બેઠકો તેમને મેળવેલી છે સૌરાષ્ટ્રની અંદર પણ આમ આદમી પાર્ટીનું જે વોટશેર છે તે વધેલો છે તો તે તમામ જિલ્લાઓ છે તેની તેઓ મુલાકાત લે છે ત્યાંની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અંગેની જે સમીક્ષા છે તે કરશે ને ત્યારબાદ જે રણનીતિ છે તે તૈયાર કરવામાં આવશે ને તેના જ ભાગરૂપે આ 15 તારીખ બાદ તેઓ પોતા ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાનો જે પ્રવાસ છે તે નક્કી કરશે ને તબક્કાવાર સમગ્ર ગુજરાતની અંદર પ્રવાસ કરી અને જે પરિસ્થિતિ છે તેનો પ્રયાસ મેળવશે અને ત્યારબાદ જે રણનીતિ છે તે ઘડવામાં આવશે જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ તો ભૂપેન્દ્ર યાદવ ફરી આવી રહ્યા છે ગુજરાત અને હવે તેઓ પ્રવાસ પણ કરશે અત્યાર સુધી તેઓએ બે દિવસની જે મીટિંગ હતી તેમાં મંત્રીઓ સાથે તેઓ મુલાકાત કરી હતી મહામંત્રી સાથે મુલાકાત કરી ધારાસભ્યો સાથે પણ હવે મુલાકાત કરવાના છે 2022 ને લઈને રણનીતિ ઘડાઈ રહી છે નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઇફને સપોર્ટ કરો એક્સપર્ટ અપોલો 24/7 ડરશો નહીં ડરાવશો નહીં સત્ય જાણો અને તે લોકોને પણ જણાવો મહેરબાની કરીને અફવા ન ફેલાવો રસી સંજીવની છે તેને અપનાવો અને આ જ કામ કરી રહ્યું છે નેટવર્ક 18 ફેડરલ બેંક સાથે મળી રસીકરણને લઈને જાગૃતતા અભિયાન ચલાવી રહ્યા છે જેનું નામ છે સંજીવની અ શોર્ટ ઓફ લાઇફ અને તેનું કામ છે જાગૃતિ થકી કોરોનાને હરાવવાનું અને આપને જણાવી દઈએ કે નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે લોકોને જાગૃત કરી રહી છે તો જાણો કે હાલ તે ક્યાં ક્યાં પહોંચી છે અમૃતસરના મઠ અને બેદળપુરની મુલાકાત લીધી મધ્યપ્રદેશના ઇન્દોરના બંગરડા બડા અને જાંબુડી હપસી ગામમાં ગયા તો નાસિકના વાળુંજ સુકેને તેમજ કસાબે સુકેને ગામની મુલાકાત લીધી ગંટૂરમાં જનપદુ અને થમલના ચેરુવુ ગામની મુલાકાત લીધી દક્ષિણ કન્નડમાં કલંજા અને થનીરપાંથા ગામની મુલાકાત લીધી તો સંજીવની ગાડી અત્યાર સુધીમાં 166 ગામડાઓના 79,550 લોકો સાથે મુલાકાત કરી છે રસી અંગે જાગૃતિ ફેલાવી છે
जगाया क्या? बुलेटिन में अत्यारे बस आटलू ज रजा आपशो। नमस्कार।